બાળકો, આજે આપણે કલરવ વિષયમાં પાઠ 7નો ભાગ 4 જોઈશું. ભાગ 4 એમાં હસ્વ અને દીર્ઘઈવાળા શબ્દ, એકમાત્ર, બે માત્ર, બરાબર. તો પહેલાં આપણે હસ્વ, હસ્વઈ કને હસ્વઈ કી, ખને હસ્વઈ ખી, કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, કને એકમાત્ર કે, ખને એકમાત્ર ખે, કને બે માત્રા કઈ, ખને બે માત્રા ખઈ. એ રીતે તમારે નીચે મહાવરો કરવાનો છે. બીજું આગળ જુઓ, લ, લ ને ટપકા જોડીને લ બનાવવાનો છે. લ લખોટીનો લ, એ રીતે નીચે મહાવરો કરવાનો છે. આ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. નીચે ટ ટપ્પાલીનો આપ્યો છે, તે પણ તમારે ટપકા જોડીને ઘૂંટવાનું છે અને મહાવરો કરવાનો છે. આગળ ચ ચકલીનો આપ્યો છે, તે પણ મીંડા જોડીને ટપકા જોડીને ચ બનાવવાનો છે, મહાવરો કરવાનો છે, નીચે પણ લખવાનું છે. એ રીતે ખ. આગળ જુઓ પ્રશ્ન 10, વાંચો અને લખો. તો અહીંયા એક ચિત શબ્દ આપ્યો છે, પૈસા, પને બે માત્રા પૈ અને શનિકાનો શા, બરાબર. એ રીતે આપણે બીજો એની બાજુમાં એના જેવો બીજો શબ્દ લખવાનો છે, પૈસા, અને નીચે લખવાનું છે પૈસા, પૈસા. આ રીતે એક શબ્દ 3 વાર લખવાનો છે. આગળ આપ્યું છે ચૈતર, ચને બે માત્રા ચૈતર, ચને બે માત્રા ચૈતર, ચને બે માત્રા ચૈતર. આ રીતે તમારે શબ્દ બનાવવાના છે અને આટલું આ પેજ પૂરું કરવાનું છે. અહીં શબ્દ જોઈ જોઈને તમારે 3 વખત લખવાના છે. આગળનો શબ્દ છે દૈનિક, સૈનિક, જૈમિની, ઐરાવત, વૈદ, નૈના. આગળ એટલા શબ્દ પૂરા થયા. હવે વાક્ય આપ્યા છે, તે કૈલાસ છે. આગળ આપણે લખ્યું તે પ્રમાણે લખવાનું છે. નીચે તે કૈલાસ છે, નીચે એના જેવો બીજો શબ્દ આપ્યો છે. વાક્ય આપ્યું છે, વૈદ દવા આપે છે. આ તમારે જાતે લખવાનું છે. બીજો વાક્ય આપ્યું છે, નૈતિક પૈસા ગણે છે. આ વાક્ય પણ તમારે જાતે લખવાનું છે. સૈનિક આવે છે. આખું પેજ તમારે જાતે કરવાનું છે. આ પણ હોમવર્કમાં આપું છું, એટલે 80 અને 81 બે પેજ તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. ચોપડી હોય તો ચોપડીમાં અને ચોપડી ના હોય તો નોટમાં લખવાનું છે, બરાબર. આગળ જુઓ પેજ નંબર 82, સાંભળો અને જવાબ લખો. તો અહીં એક જોડકણું આપ્યું છે, દિવાળી આવે છે, મીઠાઈ કપડાં લાવે છે. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, બાના એ ભાઈ છે, બોલો એ કોણ છે. તો અહીંયા લખવાનું આપણે મામા. તમારા ઘરે મામા આવે છે ને દિવાળી પર ભાઈબીજ કરવા માટે, તો શું લાવે? દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, બાના એ ભાઈ છે, તો બાના ભાઈને શું કહેવાય? મામા. તો આ બોલો એ કોણ છે? તો અહીંયા આપણે લખવાનું છે મામા. આગળ જુઓ, મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલે એ મારા કોણ થાય? પપ્પાને મોટા ભાઈ કહે એટલે પપ્પા કરતાં નાના હોય તો જ મોટા ભાઈ કહે ને, એટલે પપ્પાના નાના ભાઈ એટલે કાકા. તો અહીંયા જવાબમાં આપણે લખીશું કાકા. આગળ જુઓ બીજું જોડકનું, હાથે લાકડી આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? પપ્પાના પપ્પા કોણ થાય? દાદા.
અહીં આપણે લખવાનું છે દાદા. સમજ પડી ને બાળકો? અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. પ્રકરણ 7 ચપટી વાગી અહીં આપણે પૂરું કરીએ છીએ. ના સમજ પડી હોય તો સ્કૂલે આવીને સમજી જજો, બરાબર? આવજો બાળકો.